વાત કરીએ તો રાજકોટમાં ધોધમાર વરસાદને પગલે નવાની આવક થઈ. ધોધમાર વરસાદથી રાજકોટના જળાશયો છલોછલ ભરાયા છે. રાજકોટનો ન્યારી 2 ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટનો આજે એક ડેમ પણ ઓવરફ્લો થયો. આજે 2 ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1.50 ફૂટ બાકી છે. ન્યારી એક ડેમ પણ ઓવરફ્લો થવાને આરે છે. રાજકોટનો આજે એક ડેમ ઓવરફ્લો થયો છે. તો આજે 2 ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1.50 ફૂટ જ બાકી છે. રાજકોટ શહેરની અંદર સાર્વત્રિક 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે તમામ જે જળાશયો છે તેમની અંદર નવા નીરની આવક થવા પામી છે. તો સાથે જ રાજકોટવાસીઓનો જે પાણીનો પ્રશ્ન હતો તે પણ હલ થઈ ગયો છે. ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાહેબ છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, જે રીતે ફરી એક વખત વરસાદ આવ્યો છે અને તમામ જળાશયો છે તે ક્યાંક ઓવરફ્લો થવા જઈ રહ્યા છે, શું કહેશો, કેટલો વરસાદ છે અને કેવી પરિસ્થિતિ છે? ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી ભારે વરસાદ પડ્યું છે. ખાસ કરીને છેલ્લા 7 કલાકમાં 8 ઇંચ જેટલું વરસાદ પડ્યું છે. એના કારણે ખાસ કરીને આજી ડેમ જે છે એ આજી ડેમ જે 26 ફૂટ હતું એ અત્યારે વધીને 28.6 ફૂટ જેટલું થયું છે અને લગભગ ઓવરફ્લો થવાની આરે છે. અત્યારે સંપૂર્ણપણે આજીનું જે નદીનું વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તાર તમામને એલર્ટ કરવામાં આવ્યું છે. ન્યારી ડેમ સંપૂર્ણપણે ફૂલ છે. આજી ડેમ જે છે એ અત્યારે છલકાવવાની તૈયારીમાં છે. એટલે ખાસ કરીને ડેમ જ્યારે છલકાવવાની તૈયારીમાં છે અને વરસાદના કારણે 8 ઇંચ વરસાદના કારણે નદીમાં પણ પાણી છે, એટલે બંને કોઈ પણ રીતે પ્રશ્ન ના થાય એટલા માટે ગઈકાલે રાત્રેથી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર, બેડીનાકાના વિસ્તાર, જંગલેશ્વર વિસ્તાર, લલુડી વોકડી વિસ્તાર, એ વિસ્તારમાં તંત્ર સ્ટેન્ડ ટુ છે અને કોઈ પણ બીજા પરિસ્થિતિમાં કોઈ પણ પ્રશ્ન નથી. ખાલી મહિલા કોલેજ અંડરબ્રિજમાં થોડું 15-20 મિનિટ માટે પાવર કટના લીધે બ્રિજ બંધ થયું હતું, પણ એ અત્યારે વાહન વ્યવહાર ચાલુ છે એટલે સંપૂર્ણપણે કોઈ પણ પ્રશ્ન અત્યારે નથી. અને ખાસ કરીને 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે ક્યાંક ફરિયાદ પણ મળી છે. અત્યાર સુધી કોર્પોરેશનની અંદર કેટલા લોકો દ્વારા કમ્પ્લેન મળી છે અને તેમનો નિકાલ કેવી રીતે કરવામાં આવ્યો છે? અત્યાર સુધી બહુ ફરિયાદ કંઈ મળ્યું નથી, પણ તંત્ર જે છે ખાસ કરીને એલર્ટ મોડ ઉપર એટલા માટે છે કારણ કે કોઈ પણ આ પાણીના લીધે ખાસ કરીને ડેમ અને વરસાદ બંને જે રીતે અત્યારે થાય છે એના લીધે કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ના બને એટલા માટે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ ઉપર છે. અને ખાસ કરીને આ વરસાદમાંથી જે રાજકોટનું જે જળ સંકટ હતું એ સંપૂર્ણપણે સોની યોજના અને આ વરસાદના કારણે ખૂબ સરસ રીતે એ નિરાકરણ થયું છે. ખાસ કરીને જે રીતે વરસાદ વરસ્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયો છે, કોઈ જગ્યા ઉપર રેસ્ક્યુ કરાવો અથવા તો તે લોકોને અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરાવી કોઈ પરિસ્થિતિ રાજકોટમાં સામે આવી છે? અત્યાર સુધી કોઈ લોકોને સ્થળાંતરિત કરવાનું જરૂરિયાત ઊભું થયું નથી, પણ લોકો જે છે લોકોને અત્યારે ફાયર બ્રિગેડના માઇક સિસ્ટમ દ્વારા, પીએસ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યું છે. કોઈ પણ જે છે ડેમ જ્યારે છલકાવવાનું તૈયારી હોય એટલે લગભગ અત્યારે લોકોને પાણીનું લેવલ ઊંચું જાય ત્યારે લોકોને સલામતી સ્થળે શિફ્ટ કરવા માટે તમામ જે શેલ્ટર હોમ્સ છે એ ખુલ્લું રાખવામાં આવેલ છે, એટલે જરૂરિયાત પડે તો ઇમિડિયેટલી લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે. ચોક્કસથી. તો જે પ્રકારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે પણ ક્યાંક એલર્ટ જોવા મળ્યો છે, જે રીતે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારની અંદર છે તે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો સાથે જ રાજકોટના જે તમામ જળાશયો છે તેમની અંદર નવા નીરની આવક થઈ છે, જે પણ ઓવરફ્લો થવાની આરે છે, જેના પગલે રાજકોટનું જે જળ સંકટ હતું તે ક્યાંક હવે દૂર થતું જોવા મળી રહ્યું છે. કેમેરામેન કિશોર વાડોલિયા સાથે રક્ષિત પંડ્યા, Z24 કલાક, રાજકોટ. તો આજે એક ડેમ ઓવરફ્લો થયો છે અને આજે 2 ડેમ જે 1.50 ફૂટ બાકી છે. આખરે શું પરિસ્થિતિ છે તેને લઈને વાતચીત કરવા માટે રાજકોટથી અમારી સાથે સંવાદદાતા રક્ષિત પંડ્યા જોડાયા છે. રક્ષિત, વાત કરીએ, આજે 2 ડેમ છે 1.50 ફૂટ બાકી છે ઓવરફ્લો થવામાં, તો આ સાથે આજે એક ડેમ પણ ભરાઈ રહ્યો છે. કહી શકાય કે રાજકોટવાસીઓની જે સૌથી મોટી મુશ્કેલી હતી આ બંને ડેમ ભરાવાથી હવે નાબૂદ થઈ જશે આગામી 1 વર્ષ માટે. ચોક્કસથી જોઈ, જે પ્રકારે વાત કરવામાં આવે તો રાજકોટના રાજકોટવાસીઓ માટે છે તે સારા સમાચાર છે. જે પ્રકારે આજે એક ડેમ છે કે જે અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, 29 ફૂટની સપાટી ધરાવતો આજે એક ડેમ છે કે જે અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે. સંપૂર્ણ રાજકોટ કહી શકાય કે મહાનગરપાલિકાને આજે એક ડેમમાંથી પીવાનું પાણી છે તે પૂરું પાડવામાં આવે છે અને આજે એક ડેમ છે તે અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે. ગઈકાલે રાત્રિના 8 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો હતો, જેના પગલે છે તે રાજકોટના તમામ જળાશયોની અંદર ક્યાંક નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ આજે એક ડેમ જે રીતે ઓવરફ્લો થયો છે તે જ રીતે
રાજકોટનો જે પશ્ચિમ વિસ્તાર એટલે કે નવા રાજકોટને પાણી પૂરું પાડતો ન્યારી ડેમ છે તે પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને સાથે જ જે આજી બે ડેમ કે જેને સિંચાઈ માટે ઉપયોગમાં લેવા આવતો છે તે પણ અગાઉ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો હતો, પરંતુ જે રીતે જે આસપાસના વિસ્તારના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ દ્વારા છે તે આજે ફરી એક વખત આજી બે ડેમના પાંચ દરવાજા છે તે ખોલવામાં છે અને પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. જે રીતે આજી એક ડેમ આજે ઓવરફ્લો થયો છે એટલે કે સૌથી સારા સમાચાર એટલા માટે કહી શકાય કે ઘણા વર્ષો બાદ છે તે ફરી એક વખત વરસાદી પાણીને ઉપયોગથી ક્યાંક ને ક્યાંક આજી એક ડેમ છે તે ફરી એક વખત ઓવરફ્લો થયો છે. લગભગ અંદાજિત ચાર વર્ષ પહેલા છે તે આ પ્રકારે વરસાદ વરસાની સાથે જ છે તે આજી એક ડેમ ઓવરફ્લો થયો હતો અને તે જ પ્રકારે આજે 2019 ની અંદર પણ ફરી એક વખત છે તે વરસાદ વરસતાની સાથે જ છે તે આજે એક ડેમ ઓવરફ્લો થઈ ગયું છે. 29 ફૂટની સપાટી ધરાવતો આ ડેમ ઓવરફ્લો થતા રાજકોટનું જે સંકટ છે તે ક્યાંક આજે દૂર થઈ ગયું છે. રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ પણ રાહતનો શ્વાસ એટલા માટે લીધો છે કારણ કે રાજકોટની અંદર છે તે છેલ્લા બે વર્ષની અંદર છે તે ક્યાંક વરસાદ છે તે ઓછો પડતો હતો, જેના કારણે ક્યાંક ને ક્યાંક નર્મદા નીરને આધારિત રાજકોટ છે તે જોવા મળતું હતું. પરંતુ આ વર્ષે જે રીતે રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે વરસાદ વરસ્યો છે રાજકોટના અને આસપાસના તમામ જળાશયોમાં જે નવા નીરની આવક થવા પામે છે જેના કારણે રાજકોટનું જે જળસંકટ છે તે દૂર થઈ ગયું છે અને આજે જે દ્રશ્યમાં જોઈ શકાય છે તે રાજકોટનો આજી એક ડેમ છે કે જે અત્યારે સંપૂર્ણ 29 ફૂટની સપાટીએ ઓવરફ્લો થઈ ગયો છે અને હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ છે. ત્યારે જે પાણી છે તે અત્યારે ડેમની અંદર આવી રહ્યું છે ત્યારે આજી એક ડેમ અને ન્યારી એક ડેમ જે રાજકોટના કહી શકાય કે પીવાનું પાણી પૂરું પાડે છે આ બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે સિંચાઈ માટે ઉપયોગી લેવાતા આજી બે ડેમ છે તેમાં પણ નવા નીરની આવક થવા પામી છે, તેને પણ સિંચાઈ વિભાગ દ્વારા છે તે દરવાજા ખોલવામાં આવે છે અને ખેડૂતોને પાણી પૂરું પડી રહે તે માટે સિંચાઈ વિભાગે દરવાજા ખોલીને પાણી છોડ્યું છે. ત્યારે આજી એક ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તાર અને આજી બે ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તારના ગામોના લોકો છે કે જેમને પણ તંત્ર દ્વારા છે તે એલર્ટ કરી દેવામાં આવે છે અને ફાયર વિભાગની ટીમ પણ અત્યારે તમામ ડેમની આસપાસના વિસ્તારની અંદર એલર્ટ જોવા મળે છે અને લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી રહી છે. જીજુભાઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર.